નમસ્કાર મિત્રો. હા મિત્રો, આવી ગઈ છે સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટી પણ, અને આપણે અહીંયા જોઈ રહ્યા છીએ બરોબર. આ ઓફિશિયલ નોટિફિકેશન છે, પરિપત્ર આપવામાં આવ્યો છે. ધોરણ 3-8ની અંદર આવી ગઈ છે સપ્ટેમ્બર મહિનાની એકમ કસોટી. આ વિડીયોની આપણે અંદર જોઈશું કે ક્યારે લેવાની છે, ધોરણ 6-8ના વિદ્યાર્થીઓને શું શાળાએ આવીને આપવાની છે, અને 3-5ના વિદ્યાર્થીઓને ઘરે આપવાની છે, વગેરે વગેરે માહિતી આપણે આ વિડીયોની અંદર જોઈશું. બટ બિફોર ઇટ મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવા એજ્યુકેશનલ અને ઇન્ફોર્મેશનના વિડીયો જોવા માટે. તો મિત્રો, જો ઓફિશિયલ નોટિફિકેશન છે સપ્ટેમ્બર માસના ધોરણ 3-8ના વિદ્યાર્થીઓ માટે સામાયિક કસોટીનું આયોજન. તો જો કયા કયા વિષયની રહેશે, તો મિત્રો ધોરણ 3 અને 4માં પર્યાવરણ અને ગુજરાતી, ધોરણ 5માં હિન્દી અને ગુજરાતી, તથા ધોરણ 6-8માં ગુજરાતી, ગણિત અને હિન્દી વિષયની એકમ કસોટી રહેશે. હવે સાથે સાથે કઈ તારીખે એકમ કસોટી રહેશે, તો જો અહીંયા તારીખ 20/9 થી 22/9 ત્રણ દિવસ દરમિયાન એકમ કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો. એની અંદર જો અહીંયા ચોખ્ખું લખ્યું છે મિત્રો કે ધોરણ 6-8ના વિદ્યાર્થીઓ જે શાળાએ આવે છે તે સમય દરમિયાન તેઓની એકમ કસોટી શાળામાં લઈ શકશે, અને જે વિદ્યાર્થીઓ બિલકુલ શાળાએ ન આવતા હોય તેઓને ઘરે પહોંચાડવાની રહેશે, અથવા તો તેઓ ઘરેથી લખી શકશે. ત્યારબાદ જો એ માહિતી પણ આપી છે કે તમે 20 તારીખે ડાઉનલોડ પણ કરી શકો છો એના પેપર. એના પછી નેક્સ્ટ આપણે ટાઈમ ટેબલ જોઈએ કે કયા કયા પ્રશ્નપત્ર પૂછાવાના છે વગેરે વગેરે આપણે જો. સાથે સાથે એવું પણ જણાવવામાં આવ્યું છે કે એકમ કસોટી છે એ 1-10 સુધીમાં ઉત્તરવહી જે લોકો ઘરેથી લખે છે એ વાલી મારફતે મોકલાઈ દેશે. હવે આપણે જોઈએ કે અભ્યાસક્રમની અંદર શું છે મિત્રો. તો જો ધોરણ 3ની અંદર ગુજરાતી ભાષામાં પ્રકરણ 1, 2 અને 3, પર્યાવરણમાં પ્રકરણ 5 થી 7, ત્યારબાદ ગુજરાતી ધોરણ 4ની અંદર પ્રકરણ 1, 2, 3, પર્યાવરણ 5 થી 7, ત્યારબાદ ધોરણ 5માં ગુજરાતીનું 1, 2, 3 અને હિન્દીના 1 થી 4 પ્રકરણમાંથી આ એકમ કસોટી પૂછાશે. ત્યારબાદ 6ઠામાં ગુજરાતી 1 થી 6, હિન્દી 1 થી 4 પ્રકરણમાંથી અને ગણિત 1 થી 4 પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ આપણે શું ધોરણ 7ની વાત કરીએ, તો મિત્રો ધોરણ 7ની અંદર ગુજરાતી ભાષાની અંદર 1 થી 6 પ્રકરણમાંથી પૂછાશે, હિન્દી 1 થી 4 પ્રકરણમાંથી પૂછાશે, અને ગણિતના પણ 1 થી 4 પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાશે. ધોરણ 8ની વાત કરીએ તો ગુજરાતીમાં ધોરણ 1 થી 6માં પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાશે, હિન્દીના 1 થી 5 પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાશે, અને ગણિતના 1 થી 4 પ્રકરણમાંથી પ્રશ્નો પૂછાશે. મિત્રો આ તો ટાઈમ ટેબલ આવી ગઈ છે એકમ કસોટી. વિશ યુ બેસ્ટ ઓફ લક. જો અમારો વિડીયો પસંદ આવ્યો તો અમારા વિડીયોને લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો. આવી એજ્યુકેશનલ ઇન્ફોર્મેશન વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ.